જય માતાજી મિત્રો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે 51 શક્તિપીઠોમાંના એક શક્તિપીઠ એવા પાવાગઢ મહાકાળી માતાના મંદિરે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે પાવાગઢ મંદિરના શિખર ઉપર કઈ રીતે ધજા ચડાવવામાં આવે છે તે અમે તમને લાઈવ બતાડીશું. અને જો તમે પણ અહીંયા ધજા ચડાવવા માંગો તો તમે પણ કઈ રીતે ધજા ચડાવી શકો છો તો તેની આખી પ્રોસેસ જણાવીશું. અને અહીંયા ગમે ત્યારે તમે પાવાગઢ ચાલતા આવો છો નવરાત્રિમાં ત્યારે તમને રસ્તામાં એક સૂર્યચંદનમણી અન્નક્ષેત્ર કરીને વિસામો જોવા મળે છે, જે વર્ષના 365 દિવસ ખુલ્લો રહે છે. તો ત્યાં નવરાત્રિમાં ભક્તોને પ્રસાદી સાથે સાથે પૈસાનું પણ દાન કરવામાં આવ્યું છે, તો તે પણ આપણે લાઈવ જોઈશું. તો આગળ આપણો વિડીયો પૂરો જોજો, વિડીયોમાં બધી જ માહિતી આપેલી છે. અને વિડીયો ગમે તો બીજા ભક્તો સાથે શેર પણ કરી દેજો. મિત્રો 3 વાગી ગયા છે, અહીંયા ધજા ચડાવવાની તૈયારી થઈ રહી છે. તો અહીંયા કેટલા વાગે ધજા ચડાવવામાં આવશે તે બધું અહીંયા લખેલું છે. તો અમે જોયું કે 3 વાગ્યાનું ટાઈમિંગ હતું. તો હવે ધજા કઈ રીતે ચડે છે પાવાગઢ મંદિરના શિખર ઉપર તે આપણે લાઈવ જોઈશું. તો અહીંયા તૈયારી થઈ રહી છે. જે ઉપર ધજા ચડાયેલી હતી તે ઉતારી દીધી છે અને હવે નવી ધજા ચડાવશે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહો, તમને અમે લાઈવ બતાડીશું કે કઈ રીતના પાવાગઢ મંદિરના શિખર ઉપર ધજા ચડાવવામાં આવે છે. તો આ સામેથી પૂજા કરીને ધજા લઈને આવી રહ્યા છે અને પછી અહીંયાથી ધજા ચડાવવામાં આવશે.
મિત્રો, સામે અહીંયા બોર્ડ મારેલું છે કે આજે કોના નામની ધજા ચડશે અને કેટલા વાગે ધજા ચડશે. તો અમે જોયું કે અહીંયા 3 વાગે ધજા ચડવાની છે. તો અમે ઊભા રહ્યા અને તમને વિડીયોમાં લાઈવ બતાડ્યું કે કઈ રીતના પાવાગઢ શિખર ઉપર ધજા ચડવામાં આવે છે. તો મિત્રો, આઈ હોપ કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને મિત્રો, તમે પણ જો ધજા ચડાવવા માંગતા હોય તો તમે પણ અહીંયા બુકિંગ કરાવીને ધજા ચડાવી શકો છો, અહીંયા ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો, કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મિત્રો, ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે પાવાગઢ. અને પાવાગઢ ચૈત્ર નવરાત્રિમાં મહાકાળી માતાના દર્શન કરવા માટે લાખો લોકો આવી રહ્યા છે. તો અત્યારે આપણે ચાલતા પાવાગઢ ચડી રહ્યા હતા. નીચે પાવાગઢ બસ સ્ટેન્ડથી માચી સુધી ચાલતા જઈ રહ્યા હતા. તો આપણને રસ્તામાં એક વિસામો મળ્યો છે. વિસામાનું નામ છે સૂર્ય ચંદનમણી અન્ન ક્ષેત્ર વિસામો. તો અહીંયા માતાજીના દર્શને આવતા તમામ ભક્તોને એકદમ ફ્રીમાં ભોજન પ્રસાદી પૂરી પાડવામાં આવે છે. અને તમે આ જોઈ શકો છો, પબ્લિક પણ કેટલું બધું છે, હજારો લોકો એક સાથે ભોજન પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. ચાલો મિત્રો જઈએ અને આ સૂર્ય ચંદનમણી અન્ન ક્ષેત્ર વિસામાની મુલાકાત લઈએ અને અહીંયા ભોજન પ્રસાદીમાં શું આપવામાં આવે છે તે પણ જોઈશું અને હાલ કેટલું પબ્લિક અહીંયા ભોજન પ્રસાદી લઈ રહ્યું છે તે પણ જોઈશું અને અહીંયા ભોજન પ્રસાદી સાથે બીજી શું સેવા આપવામાં આવે છે તે પણ જોઈશું. તો ચાલો મિત્રો જઈએ આપણે વિસામાની અંદર. મિત્રો, પાવાગઢ ઉપર ચાલતા ચડો છો એટલે તમને બુઢિયા દરવાજાની પાસે ગાઢ જંગલોની વચ્ચે એક વિસામો જોવા મળે છે જેનું નામ છે સૂર્ય ચંદનમણી વિસામો અન્ન ક્ષેત્ર. તો અહીંયા તમે અત્યારે ભક્તોની ભીડ જોઈ શકો છો. અત્યારે ઘણી લાંબી લાઈન લાગી છે અહીંયા પ્રસાદી લેવા માટે. તો ચૈત્ર નવરાત્રિ દરમિયાન અહીંયા તમામ ભક્તોને એકદમ ફ્રીમાં ભોજન આપવામાં આવે છે. અને એવું નથી કે અહીંયા ચૈત્ર નવરાત્રિમાં જ આપવામાં આવે છે, પણ અહીંયા વર્ષના 365 દિવસ આ વિસામો ચાલુ રહે છે અને તમામ ભક્તોને એકદમ ફ્રીમાં ભોજન પ્રસાદી આપવામાં આવે છે. અને આ ભોજન પ્રસાદી સાથે ચાર્જિંગની પણ ખૂબ સારી એવી સુવિધા છે જ્યાં તમે તમારો મોબાઈલ પણ ચાર્જ કરી શકો છો. અને આ વિસામાનું નામ છે સૂર્ય ચંદનમણી અન્ન ક્ષેત્ર વિસામો. તો આ છે વિસામાનું નામ. તો અત્યારે તમે આ લાઈન જોઈ શકો છો કેટલી લાંબી લાઈન છે અહીંયા પ્રસાદી લેવા માટે. તો ખૂબ જ લાંબી લાઈન છે, તમારે પ્રસાદી લેવા માટે લાઈનમાં ઉભું રહેવાનું છે. જેમ તમારો નંબર આવશે તેમ તમને અહીંયા પ્રસાદી આપવામાં આવે છે. તો આખો વ્યૂ છે અંદરનો. અહીંયા જમવામાં જોઈ શકો છો 5 થી 6 આઈટમ આપવામાં આવે છે એકદમ ફ્રીમાં. એક આ રીતની પ્રસાદી તમામ ભક્તોને અહીંયા પૂરી પાડવામાં આવે છે. અહીંયા તમામ ભક્તોને 5 થી 6 આઈટમ છે એ તમામ ભક્તોને ફ્રીમાં એકદમ પીરસવામાં આવે છે. આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો ખૂબ જ પ્રેમથી તમામ ભક્તોને અહીંયા જમાડવામાં આવે છે. અને આખો વિસામાનો વ્યૂ છે. હાલ તમે પબ્લિક પણ અહીંયા જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે. મિત્રો, આ વિસામાની ખાસ વાત કરીએ તો અહીંયા નવરાત્રિ દરમિયાન અહીંયા આવતા તમામ ભક્તોને પૈસાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. જોઈ શકો છો ઘણા ભક્તોને 500 રૂપિયા, ઘણા ભક્તોને 100, ઘણા ભક્તોને 20, ઘણા ભક્તોને 200 રૂપિયા, આ રીતના અહીંયા પૈસાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે જે તમે લાઈવ આપણા વિડીયોની અંદર જોઈ રહ્યા છો. હાલ પણ ઘણા ભક્તોને અહીંયા પૈસાનું વિતરણ કરી રહ્યા છે. અહીંયા પ્રસાદી જમીને તમારે તમારી થાળી જાતે ધોવાની રહે છે. તો આટલું તો કામ આપણે કરી શકીએ કે ફ્રી ભોજન પ્રસાદી આપણને આપે છે. તો તમારે તમારી થાળી જાતે ધોવાની રહે છે. અને આગળ પાણીની પણ સુવિધા છે તો તમે અહીંયા પાણી પણ પી શકો છો. તો અહીંયા તમારે થાળી તમારી જાતે ધોઈ નાખવી. અહીંયા તમે ભીડ જોઈ શકો છો, થોડી પણ લાઈન ઓછી નથી થતી. જેટલા ભક્તો અહીંયાથી ભોજન પ્રસાદી લઈને આગળ વધે છે એટલા જ ભક્તો બીજા લાઈનમાં જોડાઈ જાય છે. અહીંયા તમામ ભક્તોને ફ્રી ભોજન પ્રસાદી સાથે દક્ષિણા પણ આપવામાં આવે છે. આ તમે જોઈ શકો છો અહીંયા બેઠેલા તમામ ભક્તોને ભોજન સાથે અહીંયા દક્ષિણા પણ આપવામાં આવે છે જે તમે હાલ આપણા વિડીયોની અંદર લાઈવ જોઈ રહ્યા છો. તો નવરાત્રિના 10 દિવસ એક આ રીતની સેવા કરવામાં આવે છે અહીંયા સૂર્ય ચંદનમણી અન્ન ક્ષેત્ર વિસામો પર. મિત્રો, આજ હતો સૂર્ય ચંદનમણી અન્ન ક્ષેત્ર વિસામાનો વિડીયો. આઈ હોપ કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો અને બીજા ભક્તો સાથે શેર કરો જેથી બીજા ભક્તો પણ આ વિડીયો જોઈ શકે. અને આવો જ વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગ. ચાલો દોસ્તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અને કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં.